नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 ना वीडियो लेक्चर में हूँ शिवाणी चितेन आप सबनु हार्दिक अभिवादन करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में विषय गणित नो अभ्यास करवानो छे। गणित नी अंदर पहलू चेप्टर छे संख्या पद्धति, जेनी अंदर आज आप आग अभ्यास करिए तो जेमा स्वाध्याय 1.3 मां आठमो दाखलो छे एनी रकम अहीं लखेली छे। 5/7 અને 9/11 વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધો। મિત્રો, અહીંયા જે 5/7 અને 9/11 છે સમય સંખ્યા છે, પણ તમારે શોધવાની કેવી છે અસમય સંખ્યા। તો પહેલા શું કરાય, આ જે સંખ્યા છે એને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો જુઓ 5/7 છે, નામ લખાય 5/7। જુઓ મિત્રો, ભાગ ન ચાલે એટલે પોઈન્ટ મૂકી દેવાય, 0 પોઈન્ટ, આ 0 પેલા મુકાય એટલે 7 × 7 = 49, 50 માંથી 49 જાય એટલે 1 વધે, ઉપરથી ઉતરે 0। ચાલો પાછો એક ભાગ આલે, 7 × 7, 10 માંથી 7 જાય તો 3, ઉપરથી ઉતરે 0। ચાલો 7 × 4 = 28, 30 માંથી 28 જાય એટલે 2, ઉપરથી ઉતરે 0। ध्यान आपजो मित्रों, चलो 7 × 2 = 14, 7 × 3 = 21, 21 = 7 × 14। चलो 10 × 4 = 6, 1 × 1 = 0। चलो ऊपर थी उतरे 0, 7 × 7 = 49, 7 × 8 = 56, 7 × 8 = 56। चलो ध्यान आपजो मित्रों, 10 × 6 = 4, 5 × 5 = 0। चलो ऊपर थी उतरे पाछो 0, ध्यान आपजो मित्रों, 7 × 5 = 35, 7 × 5 = 35। 40 માંથી 35 જાય એટલે 5 વધશે, પાછું 0। પણ જુઓ મિત્રો, અહીંયા 5 આપણે હતા શરૂઆતમાં, એ જ સંખ્યા આવી ગઈ છે અહીંયા છે, તો આપણે શું કરાય, અહીંયા જે સંખ્યા છે એની એ આવી જાય એટલે અટકી જવાનું। હવે શું કરાય મિત્રો, ધ્યાન આપજો, અહીંયા તમે 0 મૂકશો એટલે ભાગ હાલશે, પાછો જવાબ આ જ આવશે 71, 42, 85, પાછા 71, 42, 85 એટલે તમને ખબર પડી ગઈ પેલા તો કે જે આ સંખ્યા છે એ સમય સંખ્યા હતી। કયા અંકો વારંવાર આવે છે તો 0.71, 42, 85, 71, 42, 85 બરાબર। એ પછી આપણે લખીએ, હવે આ જ રીતે આપણે જે 9/11 છે એનો ભાગ ચલાવીએ તો 9/11 ચાલો ભાગ ચાલે છે, પેલા ભાગ નહીં હાલે એટલે પોઈન્ટ મૂકી દેવાય, ચાલો લે 0। હવે 11 × 8 = 88 થાય। ચાલો ધ્યાન આપજો મિત્રો, અહીંયા બાદ બાકી કરીએ એટલે 10 માંથી 8 જાય એટલે 2, આ 1 કટી જાય એટલે 8 માંથી 8 જાય તો 0। ચાલો ઉપરથી ઉતરે 0, ચાલો પાછો ભાગ આવશે 11 × 11, ચાલો 10 માંથી 1 જાય એટલે 9, 1 માંથી 1 જાય તો 0। ચાલો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ કે જે પહેલા આપણે ભાગ ચલાવવાની શરૂઆત કરી હતી એ જ સંખ્યા આવી જાય છે। તો ભાગ ચલાવશો તો 0.8181 જવાના છે, પણ તમારે ચેક કરવું હોય તમે જાતે ચેક કરી શકો છો, એક 0 મૂકો એટલે 11 × 8 = 88, 90 માંથી 88 એટલે 2, પાછું 0, 11 × 11 બરાબર। એટલે તમને ખબર પડી જાય મિત્રો કે જે જવાબ છે એમાં 0.8181 આવવાના છે। તો પેલા આપણે એમ લખી નખાય, આને જુઓ 5/7, 5/7 બરાબર કેટલા છે તો 0.71, 42, 85 આ સંખ્યા વારંવાર આવે છે। બીજી કઈ છે તો 90/7 આપણે 11 એટલે પોઈન્ટ હતો ને 9 કહેવાય ને, તો આમ લખાય કે 9/11 બરાબર 0.812
એટલે એનો અર્થ એવો કે 81 81 વારંવાર આવે છે, બંને સંખ્યાની ઉપર 12 છે। હવે મિત્રો તમે સમજી શકો છો કે બંને સંખ્યા છે એ કેવી છે, સમય સંખ્યા છે। હવે આ બંને સંખ્યાની વચ્ચે કોઈ પણ સંખ્યા તમે પસંદ કરી શકો, પણ કેવી લેવાની છે, અસમય સંખ્યા લેવાની છે। તો આપણે એમ લખી નાખશું, હવે 5/7 અને 9/11 વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ નીચે મુજબ છે। ચાલો ધ્યાન આપજો મિત્રો, શું કરવાનું છે તો 0.7285 છે એની વચ્ચે અને 0.81 ની વચ્ચે હોવી જોઈએ એવી સંખ્યા પસંદ કરવાની। આપણી અનુકૂળતા મુજબ કોઈ પણ સંખ્યા આપણે પસંદ કરી શકીએ છીએ। ચાલો અહીંયા 0.71 છે એટલે આપણે આ પછીની સંખ્યા લઈએ તો કઈ આવે, 0.72 આવે। ચાલો એક જીરો મૂકી દે પેલા, એટલે 720। ચાલો હવે શું કરાય, પાછળ બે મીંડા મૂકી દેવાય, 00। ચાલો એના પછી 72 ની પાછળ 000 પાછા મૂકવા હોય તો 72 ની પાછળ 40। આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા કહેવાય, અસમય સંખ્યા કહેવાય મિત્રો। કેમ કે અહીંયા જે સંખ્યા છે એ પાછળ બદલાતી જાય, એ સંખ્યા તો અસમય છે। ચાલો એના સિવાયની બીજી તમને અનુકૂળ આવે એ સંખ્યા લ્યો મિત્રો, 72 પછી 75 77 78 ગમે એ લેવાય, પણ 81 થી વટવી જોઈએ નહીં। ચાલો આપણે 77 લઈએ, 0.770 પછી શું કરાય, 770 પાછળ એક જીરો કરી નાખવાનો। ચાલો આ 30, હવે પાછા 40। ચાલો આવી રીતે તમે જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ લખી શકો। ચાલો મિત્રો હજી એક સંખ્યા લખવાની છે અસમય, તો હવે કઈ લખશું, 81 કરતા નાની હોય એટલે ચાલે, ચાલો 80 વાળી લખીએ આપણે, બરાબર છે। 80 લખીએ, 79 લખીએ, કોઈ પણ લખી શકાય, 79 લખીએ, તમારી અનુકૂળતા મુજબ તમે લખી શકો, એમાં કઈ ફેર પડવાનો નથી। ચાલો 79 પાછળ 000, આ 79 ની પાછળ 40। ચાલો મિત્રો આવી રીતે તમે જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ લખી શકો છો। તો આ જે સંખ્યાઓ છે એ 5/7 અને 9/11 વચ્ચેની અસમય સંખ્યાઓ કહેવાય। ચાલો મિત્રો આ દાખલો છે એ દાખલો અહીંયા પૂરો થાય છે, ત્યાર પછીનો જે દાખલો છે એના વિશે હવે આપણે આગળ અભ્યાસ કરીએ। ચાલો મિત્રો ત્યાર પછીનો જે નવમો દાખલો છે એ જોઈએ। નવમા દાખલામાં શું છે તો ધ્યાન આપજો, નીચેની સમય સંખ્યા છે કે અસમય સંખ્યા તે જણાવો। સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। ચાલો મિત્રો
सौ प्रथम अपने रकम छे ई लखी नाखीए तो पहला छे एना पछी बीजी संख्या छे रूट 225 त्यार पछी जे त्रीजी संख्या छे 0.3796 चालो चौथी संख्या लखीए 7.47 84 78 चालो एना पछी पांचमी संख्या 1.10 100 10,000 આવી સંખ્યાઓ આપેલી છે. ચાલો મિત્રો આ જે સંખ્યાઓ છે સંખ્યાઓ સમય સંખ્યા છે કે અસમય સંખ્યાઓ તે આપણે લખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સંખ્યાઓ છે એમાં પહેલી સંખ્યા √23 એટલે કે વર્ગમૂળમાં 23 છે. તો એ જોઈ શકો છો એનું વર્ગમૂળ કઈ નીકળે? એનું વર્ગમૂળ કઈ નીકળતું નથી. પ્લસ બીજું મિત્રો આ જે સંખ્યા છે એના વર્ગમૂળની અંદર તમે જોવા જાવ તો જે સંખ્યાઓ છે એ પણ પુનરાવર્તિત થતી નથી એટલે ડાયરેક્ટ લખી જ નાખવાનું અસમય સંખ્યા છે. √23 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. ચાલો ત્યાર પછી √225 આપ્યા છે તો √225 નું વર્ગમૂળ કાઢવાનું મિત્રો. તો તમે જાણો છો કે 225 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. √225 છે એનું વર્ગમૂળ કાઢો મિત્રો કેટલું થાય? 15 થાય. આનું વર્ગમૂળ એટલે 15 કહેવાય. 225 નું વર્ગમૂળ 15. હવે 15 છે ને અંશ અને છેદ સ્વરૂપે તમે લખી શકો. કઈ રીતે? 15 ના છેદમાં 1, 15 ઈ અંશ કહેવાય, 1 ઈ છેદ કહેવાય. તો સીધું આપણે લખી નખાય ભાઈ કે √225 એ સમય સંખ્યા છે. એ સમય સંખ્યા છે. ચાલો ત્યાર પછી 0.3796. હવે મિત્રો આ જે સંખ્યા છે એ પણ સમય સંખ્યા છે. કઈ રીતે? તો આપણે અગાઉ જોયું હતું કે અંશ અને છેદ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. કઈ રીતે દર્શાવી શકાય? તો જુઓ અહીંયા 37.96 પેલા એમ નમ લખી નખાય. હવે છેદમાં અહીંથી પોઈન્ટ કાઢો તમે એટલે 1 ની પાછળ કેટલા ઝીરો આવે? 1, 2, 3, 4 એટલે 1, 2, 3, 4 ઝીરો આવી ગયા. ચાલો અને એમનેમ તમે જુઓ તો પણ તમને ખબર પડી જાય મિત્રો કે આ 0.3796 હોય એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા કહેવાય. સીધું લખી નખાય અહીંયા 0.3796 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો દાખલો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર પણ આપણે ખાસ ધ્યાન આપવાનું છે. કઈ રીતે આ દાખલાનો ઉકેલ આવે ધ્યાન આપજો. 7.478 478 478. તો આ પ્રકારના જે દાખલા છે એ આપણે અગાઉ ગણેલા છે કે કોઈ પણ સંખ્યા છે એને કઈ રીતે આપણે x બરાબર ધારીને કર્યા હતા કે જેટલી સંખ્યા વારંવાર આવતી હોય એને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હોય. તો એ રીતે અત્યારે આખો દાખલો ગણવા ન જવાય. ડાયરેક્ટ તમને ખબર પડી જાય છે મિત્રો કે 7.478 478 478 આવે છે તો એ સમય સંખ્યા જ કહેવાય. તો સીધું લખી નખાય અહીંયા કે 7.478 478 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. જ
ચાલો ત્યાર પછી પાંચમો દાખલો જોઈએ। 1.10, 100, 1000, 10000 આવી જે સંખ્યાઓ આપી છે મિત્રો એ સમય કહેવાય કે અસમય? હા બધાને હવે આવડે એવું છે મિત્રો, એ સંખ્યા અસમય કહેવાય। કેમ? તો હમણાં આપણે અગાઉનો જે દાખલો ગયેલો કે એ જે બે સમય સંખ્યાઓ આપી હતી એ બંને વચ્ચે જે અસમય સંખ્યાઓ લખવી હતી એમાં આપણે આવી જ સંખ્યા લખી હતી, હતી આવી સંખ્યા કે જે 70, 71 પછીની જે સંખ્યાઓ લખી હતી 71 થી 81 ની વચ્ચેની હતી, આમ 10, 100, 1000, 10000। તો આ જોઈને જ તમને ખબર પડી જશે કે આ સંખ્યા કેવી છે, અસમય સંખ્યા છે। તો સીધું લખી નખાય 1.10, 100, 1000, 10000 એ અસમય સંખ્યા છે, એ અસમય સંખ્યા છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાના જે દાખલા હતા પાંચ, એ પાંચે પાંચ દાખલા અહીંયા પૂરા થાય છે। આ સાથે આપણે જે સ્વાધ્યાય 1.3 છે એ પણ પૂરો થાય છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના જે દાખલા છે એ દાખલામાં હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો જેની અંદર અમુક સમય અને અસમય સંખ્યાઓના જે સરવાળા છે, સમય અને અસમય સંખ્યાઓની બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, એ લગતા જે દાખલાઓ છે એના વિશે હવે આપણે અભ્યાસ કરવો છે। ચાલો આજે દાખલા ગણાવ્યા મિત્રો, એ બધા જ દાખલા તમારી વ્યવસ્થિત પાકી બુક ની અંદર લખવાના છે। ચાલો આગળ જોઈએ। ચાલો મિત્રો, ત્યાર પછી આપણે ઉદાહરણ 13 છે ત્યાંથી શરૂઆત કરીએ। તો ધ્યાન આપજો, ઉદાહરણ નંબર 13, √2 + 5√3 અને √2 - 3√3 નો સરવાળો કરો। ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ પ્રકારના જે દાખલા છે એની અંદર તમારે શું કરવાનું હોય, તો પહેલા પ્રથમ જે રકમ આપી છે રકમ વ્યવસ્થિત વાંચી લેવાની, 2√2 અને 5√3 અહીંયા પેલા પદમાં આપેલા છે, પેલા લખી નાખીએ આપણે એમ નામ। જો આ 2√2 આ પ્લસ છે તો એ પ્લસ જ 5√3, ચાલો, અને √2 - 3√3 નો સરવાળો કરો। સરવાળો કરવાનો છે એટલે વચ્ચે પ્લસ લખવાના મિત્રો, હાલો તો બાદબાકી કરવાની કીધી હોય તો વચ્ચે માઇનસ કરવાના અને પાછળ જે આખું પદ આપ્યું હોય એને કૌંસમાં પૂરી દેવાનું જેથી નિશાનીની ભૂલ ન થાય। ચાલો સરવાળો છે એટલે કઈ કૌંસમાં લખવાની જરૂર નથી। હવે આ √2 - 3√3 થઈ ગયા। હવે આ સંખ્યાઓનો સરવાળો કરવો છે મિત્રો, તો આમાં ખાસ ધ્યાન આપવાનું, જેમ આપણે અગાઉ જે ચલ આપ્યા હોય આમ હોય કે 2x + 3y + 5x - 2y, તો આપણે આની અંદર શું કરતા મિત્રો કે જે ચલ ચલ સમાન હોય
એના સરવાળે બાદબાકી થઈ શકે એમ થાય ને, જેના ચલ સમાન હોય એના સરવાળે બાદબાકી થઈ શકે એમ. એવી રીતે આની અંદર જે વર્ગમૂળમાં આપેલી સંખ્યાઓ છે એને ધ્યાનમાં રાખવાની, જે બંને સંખ્યાની પાછળ વર્ગમૂળમાં આપેલી કિંમત છે એ જોવાની. તો આ 2√2, આ 5√3, આ 1√2 કહેવાય. અહીંયા કઈ લખ્યું નથી મિત્રો, પણ એક હોય જ, કેમ કે કઈ લખ્યું ન હોય એટલે એક તો કહેવાય જ, એટલે 1√2. આ -3√3. હવે આપણે વર્ગમૂળની અંદર જોઈએ તો જુઓ, આ √2, આ √2 છે, એ બંને સંખ્યાઓને આપણે પેલા સરવાળો અથવા બાદબાકી જે કરવાનું હોય એના માટે નજીક લઈ લઈએ. આ 2√2, આ નિશાની પ્લસ છે એટલે આ પ્લસ કરવાના, આ √2. ચાલો હવે એ બે નજીકમાં લખી નાખ્યા, હવે આનો વારો, એટલે આ પ્લસ 5√3. 5√3 થઈ ગયા, આ માઇનસ, એટલે -3√3. ચાલો 3√3 થઈ ગયા મિત્રો. ચાલો હવે ધ્યાન આપજો આની અંદર, આનો અર્થ શું થાય, 2√2 છે અને એમાં તમે 1√2 ઉમેરા. અહીંયા કઈ લખ્યું નથી એટલે એક તો હોય જ ને, 2√2 માં 1√2 ઉમેરો કેટલા થાય, 3√2 કહેવાય. જેમાં આ રૂટ ની આગળ જે સંખ્યા હોય ને એનો સરવાળો કરવાનો. અહીંયા કઈ લખ્યું નથી એટલે એક તો છે જ, બરાબર, કઈ લખ્યું હોય એટલે એક છે એમ કહેવાય, એટલે 2 અને 1 3 પાછળ જે હોય તે એમ √2. બંને જગ્યાએ પ્લસ નથી, અહીંયા માઇનસ છે, એટલે ધ્યાન આપવાનું અગાઉની જેમ જ છે. કેમ આપણે આમાં લખતા જુઓ, આ 3y અને આ -2y, તો આપણે આમ કરતા આમાં આ 2 માટે સમજાવો, 3y -2y આમ લખતા, 3 માંથી 2 જાય એટલે 1y, મોટા પદની નિશાની એટલે પ્લસ, 3 માંથી 2 જાય એટલે 1y હતા એમ નામ, મોટા પદની નિશાની એટલે આમ આવે. એવી જ રીતે આની અંદર થાય મિત્રો, શું છે આની અંદર, તો તમે જોઈ શકો છો 5√3, 3√3. તો મોટા પદ માંથી નાનું પદ બાદ મોટા પદ ની નિશાની, 5 માંથી 3 જાય એટલે 2√3 હતા એમ ન. ચાલો ધ્યાન આપજો, 5 માંથી 3 જાય એટલે 2, આ બંને જગ્યાએ √3 હતા એમ ન. મોટા પદ ની નિશાની, મોટું પદ એટલે 5 ની આગળ પ્લસ છે એટલે આ પ્લસ જ આવે. રેડી, તો આ તમારો જવાબ આવી ગયો મિત્રો, જે તમને શરૂઆતમાં જેટલો દાખલો અઘરો લાગતો હતો એટલો જ દાખલો મિત્રો આ સહેલો છે. અને આ પ્રકારના જે દાખલાઓ છે મિત્રો એ પણ તમે સહેલાઈથી ગણી શકો છો. ત્યાર પછી જે દાખલાઓ છે એમાં બીજો દાખલો આપણે છે 14મો દાખલો આની અંદર એ જોઈએ. ધ્યાન આપજો મિત્રો, ઉદાહરણ નંબર 14, જુઓ એમાં શું કીધું છે, ગુણાકાર કરવાનો કીધો છે, 6√5, 6√5 નો 2√5 સાથે ગુણાકાર કરો. ચાલો મિત્રો ધ્યાન આપજો, આ દાખલાની અંદર પણ અગાઉની જેમ જ છે. શું લખવાનું છે, તો પહેલા પ્રથમ તમારે જે બે સંખ્યાઓ આપેલી છે એ બંને સંખ્યાઓને બાજુમાં લખી નાખવાની. જો પહેલા આપ્યું છે 6√5, 6√5 વચ્ચે ગુણાકાર કીધો છે, તો એ વચ્ચે આપણે ગુણાકાર કરી નાખવાનો. હવે શું કરાય, 2√5, આ 2√5 થઈ ગયું મિત્રો. ચાલો ધ્યાન આપજો, હવે અગાઉની જેમ જ છે, આ જે 6√5 રહ્યા ને એને આમ અલગ લખો તો તમે લખી શકો 6√5, થાય કે ન થાય, અહીંયા વચ્ચે કઈ નિશાની ન હોય એટલે ગુણાકાર તો હોય જ, 6√5 એને ગુણ્યા, આ 2 ગુણ્યા આ √5. હવે ધ્યાન આપજો,
आ बे संख्या नो गुणाकार करे छ गुणिया बे एटले छ दु बार बन्ने वर्गमूल वाली किंमत होय एनो गुणाकार कराय वर्गमूल वगरनी जे संख्या होय ए बन्ने नो गुणाकार कराय जो बे करता वधारे संख्या होय तो वर्गमूल वगरनी जे संख्या होय बधानो गुणाकार वर्गमूल वाली जे संख्या होय ए बधीनो गुणाकार चलो छ गुणिया बे एटले बार हवे अहीं आ बे संख्या नो गुणाकार रूट पांच गुणिया रूट पांच मित्रों रूट पांच गुणिया रूट पांच तब अगर अभ्यास करी गया छो कि रूट पांच नो वर्ग कहवाय चलो रूट पांच नो वर्ग खाली पांच कहवाय ने एम नो खबर पड़े बीजी रीते पण लखी सको कि रूट पांच नो वर्ग एटले वर्गमूल में पच्चीस पच्चीस नो वर्गमूल एटले पांच आम पण थाय अने आटलू बधुं लांबी रीत न करवी होय तो सीधी तमने खबर पड़े कि रूट पांच गुणिया रूट पांच एटले खाली पांच कहवाय थाय ने चलो हवे आ बे नो गुणाकार बार पचास साठ શું કર્યું છે મિત્રો ખાલી વર્ગમૂળ વગરની જે સંખ્યાઓ હતી એ બધીનો ગુણાકાર વર્ગમૂળમાં જે સંખ્યાઓ હતી એનો ગુણાકાર એટલે આપણે અહીંયા જોયું કે છ ગુણ્યા બે એટલે છ દુ બાર રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ એટલે ખાલી પાંચ એટલે બાર પચાસ સાઠ ચાલો તો આ જે દાખલો છે મિત્રો એ દાખલો અહીંયા પૂરો થાય છે તમે આ પ્રકારના કોઈ પણ દાખલા હોય એ હવે સહેલાઈથી ગણી શકો જુઓ આના જેવા જ દાખલા તમને ઉદાહરણ આપેલા છે પંદરમું સોળમું ઉદાહરણ આના જેવા જ છે મિત્રો પંદર સોળ ઉદાહરણ છે ને એ તમે જાતે પ્રેક્ટિસ કરજો ન થાય તો હું આવતા લેક્ચરની અંદર કરાવીશ પણ આજે આપણે જેટલો અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો જેથી તમને બધા સારી રીતે આવડી જાય વધુ અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું અસ્તુ જય હિન્દ વંદે માતરમ